નમસ્કાર મિત્રો, હું વિરાજ ભીમાણી અને આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 છે, જેની અંદર આપણે અમુક MCQની વાત કરવાની છે. તો મિત્રો, અહીં આપણે સિલેબસ પૂરો થઈ ગયો છે. સિલેબસ પૂર્ણ થયા બાદ આપણે રિવિઝનના ભાગરૂપે આપણે આ MCQ આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે MCQનું સોલ્યુશન કરે અને પોતાની ઘરે સાથે પ્રેક્ટિસ કરે, મતલબ કે હોમ ફોર લર્નિંગ, અને તમે પણ થોડીક સાવચેતી રાખી અને કોરોનાથી બચી શકો છો તેનું પણ થોડું બાબતો ધ્યાન રાખવું. ચાલો મિત્રો, પહેલું MCQ જોઈએ. એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો મિત્રો, તમને ખબર છે કે મેં તમને થિયરી લખાવી હતી, તે મુજબ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. અહીંયા ઓપ્શન આવશે તમારે સી, 1000 ગ્રામ. નંબર 2, કેસર કેરીની રાજધાની કોને કહેવાય? તો કેસર કેરીની રાજધાની તમને બધાને ખબર છે કોને કહેવાય છે? તલાલા. કોને કહેવાય છે? તલાલા. 3, એક છકડો રિક્ષા 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે તો 3 કલાકમાં કેટલું? તો 12×3 કરવાના. તો 12×12=24 ને 12×3=36 કિલોમીટર આપણો જવાબ આવે છે. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય ફળ. તો મિત્રો, આપણને ખબર છે કે આપણે પાઠ નંબર 1ની અંદર કેરીની અંદર જોયું કે આપણું રાષ્ટ્રીય ફળ તરીકે કોને સ્વીકારવામાં આવ્યું છે? કેરીને. તો આપણું રાષ્ટ્રીય ફળ શું ગણાશે? કેરી. તો અહીંયા ઓપ્શન એ, કેરી. 1 ટન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, એટલે મેં તમને વાત કરી હતી કે 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય. 1 ટન એટલે કેટલા થાય છે? 1000 કિલોગ્રામ. તો અહીંયા મિત્રો આપણી પાસે ઓપ્શન આવશે, ઓપ્શન ડી, 1000 કિલોગ્રામ. હવે મિત્રો, છઠ્ઠો જે MCQ છે સમયને લગતો છે. તો સમયમાં મિત્રો તમને ખબર છે કે 60 મિનિટ બરાબર કેટલા કલાક થાય? તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 60 મિનિટ બરાબર જવાબમાં શું આવશે? 1 કલાક. તો ઓપ્શન એ, 1 કલાક. હવે 1000 એટલે કે 1000 અને એની પાછળ 2 મીંડા લગાડવાના, એટલે 1000માં ઓલરેડી 3 મીંડા આવે ને 2 બીજા, એટલે ટોટલ 5 મીંડા થાય. તો 5 મીંડાવાળો જવાબ કયો છે? એની અંદર 4 છે, બીની અંદર 6 છે, 7 છે. તો સી ઓપ્શન આવશે, જેની અંદર જો 1 લાખ એટલે કે 5 મીંડા છે. ત્યાર પછી 8મો, 90 અંશના ખૂણાને ખાલી જગ્યા કહેવાય? તો તમને મિત્રો ખબર છે કે 90 અંશનો ખૂણો એને શું કહેવાય? કાટકોણ. તો અહીંયા ઓપ્શન સી, કાટકોણ. અને કાટખૂણાનું માપ કેટલા અંશનું હોય છે? તો તમે મિત્રો જાણો છો કાટખૂણાનું માપ કેટલા અંશનું હોય છે? 90 અંશનું. તો અહીંયા ઓપ્શન બી, 90 અંશ. ત્યાર પછી મિત્રો જોડકા આપ્યા છે, ખૂબ જ સરસ મજાના જોડકા છે. તે જોડકાની અંદર તમારે જોવાનું છે કે શું કરવાનું. તો કે પહેલો જે ખૂણો આપ્યો છે કેટલાનો છે? તો કે કાટકોણ. તો પહેલાની સાથે આવશે બી, કાટકોણ. બીજો જે છે એ જુઓ, તમને 90 કરતાં નાનો ખૂણો દેખાય છે તેને શું કહેવાય? કાટકોણ કરતાં નાનો. તો બીજામાં જવાબ આવશે સી, કાટકોણ કરતાં નાનો. ત્રીજું જો તમને આપ્યું છે, તો ત્રીજાની અંદર તમને બાળક એકદમ સૂતો એટલે કે સીધી રેખા છે, તો એને 180 અંશનો ખૂણો કહેવાય. તો ત્રીજાનો જવાબ આવશે ડી, 180. અને ચોથો જે તમે મીટર જુઓ છો, એ ચોથો કાટકોણ કરતાં કેવો છે? મોટો. તો ચોથાનો જવાબ આવશે કાટકોણ કરતાં મોટો. ત્યાર પછીના મિત્રો પ્રશ્ન નંબર 3ની અંદર જુઓ, તમને આ ખૂણા દેખાય છે. આ બંને ખૂણાઓ સામસામે તમારે જોડવાના છે. આ બંને ખૂણાઓ તમે સામસામે જોડો એટલે તમને શું થાય? તો કે આવી રીતે તમને એક રેખા જોવા મળે. આ એક રેખા અહીંયા, આવી રીતે બીજી, અહીંયા આવી રીતે ત્રીજી, અને અહીંયા આવી રીતે ચોથી. તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો એની પછીનો જે છે, એના પછીનામાં પણ એવી જ રીતે સેમ આવે છે કે તમારે આવી રીતે એને જોડવાની છે. આ 1, 2, 3, 4. તો આવી રીતે જોડી અને તમે શું કરો છો? તમારી આકૃતિ બનાવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળનું આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.